બારડોલી ખાતે જીએનએફસી દ્વારા યોજાયેલા ખાતર વિક્રેતા તાલીમ શિબિરમાં તાપી અને સુરત જિલ્લાના ખાતર વિક્રેતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની દ્વારા બારડોલીના ફ્રૂડ એન્ડ વેજીટેબલ ફેડરેશન હોલમાં યોજાયેલી તાલીમ શિબિરમાં જીએનએફસીના માર્કેટિંગ વડા દ્વારા ખાતર વિક્રેતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમને ત્યાં કેવળ ખાતર ખરીદવા માટે નથી આવતા, પરંતુ તેઓ ખેડૂત ભાઈઓને ખેતીલક્ષી માર્ગદર્શન પણ આપે. એ માર્ગદર્શન અત્યારે અહીંયા અમે તાલીમ શિબિરમાં પૂરું પાડીએ છીએ. તે ઉપરાંત અમારી વચ્ચે જિલ્લાના ખેતીવાડી અધિકારી પણ છે, તેમની સાથે રહીને જિલ્લાની માગ અને પુરવઠાની વ્યવસ્થા છે એ વ્યવસ્થાની એક સુંદર આકલન કરીને આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન એમના ખાતર પુરવઠાનું એક વિશેષ આયોજન કરવામાં આવે છે, જેથી સમયસર ખેડૂત ભાઈઓને ખાતર પહોંચે અને ખાતરની કોઈ અછત વર્તાય નહીં. થેન્ક યુ જે જતી હોય છે અને એમને યોગ્ય તાલીમ અને માહિતી આપવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. એટલે એ જે વિવિધ પ્રવૃત્તિઓ હોય એવી જ એક પ્રવૃત્તિ વિક્રેતા તાલીમ શિબિર એટલે કે રિટેલર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ અમે દરેક જિલ્લાઓ વચ્ચે રાખતા હોઈએ છીએ. તો એ અન્વયે આજરોજ બારડોલી મુકામે સુરત અને તાપી જિલ્લાના જે વિક્રેતા બંધુઓ છે એમને તાલીમ માટેની એક શિબિર રાખવામાં આવી છે. આ શિબિરમાં સુરત અને તાપી જિલ્લાના ગુજકોમાસોલ, FNV, ગુજરાત એગ્રો, GFDA એમ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા આશરે 101 જેટલા વિક્રેતા ભાઈઓ ઉપસ્થિત છે અને એમને ખાસ માહિતી એ આપવાની રહેશે કે અત્યારે પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા જે ખાતરનું વિતરણ એમના દ્વારા કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. ખેડૂતને આધાર કાર્ડ લઈને પોઈન્ટ ઓફ સેલ મશીનમાં એન્ટ્રી કરીને ખાતર આપવામાં આવે, તેથી જે ખાતર છે એનું અન્ય કોઈ જગ્યાએ ઔદ્યોગિક વપરાશ હેતુ ડાયવર્ઝન ન થાય. બીજું, ખેડૂત ભાઈઓને